દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મુખ્ય આકર્ષણ વેલી ઓફ ફ્લાવર છે. વેલી ઓફ ફ્લાવર ખાતે 14 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી પ્રથમ ફ્લાવર શો રાખવામાં આવ્યો છે. વેલી ઓફ ફ્લાવર ખાતેના ફૂલોના પ્રદર્શનની થીમ જૈવ વિવિધતામાં એકતા છે. નર્મદા નદીના બંને કિનારે ફૂલોની જાતિઓના વિવિધ રંગોનું વાતાવરણ દર્શાવે છે. વેલીની લંબાઈ 17 કિલોમીટર છે, જેમાં વિવિધ જાતિઓ સહિત 73 મૂળ સ્થાનિક વૃક્ષો અને ઝાડીઓની 115 પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ખાસ આજે 14 થી 25 તારીખ સુધી જે ફ્લાવર શો પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ફ્લાવર શોની દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુલાકાત લીધી હતી અને ફ્લાવર ઓફ વેલીને નિહાળી હતી, તો સાથે જ એક પીપળાના વૃક્ષનું પણ વાવેતર કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતીમાં સંબોધન શરૂ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સાચા અર્થમાં દેશના શિલ્પકાર હતા અને ખેડૂતો માટે ઘણું કર્યું છે. और यहाँ आने से पहले आज सरदार वल्लभ भाई पटेल की पुण्यतिथि के दिन मुझे स्टैच्यू ऑफ यूनिटी के रूप में उनके विराट व्यक्तित्व को पुष्पांजलि अर्पित करने का सौभाग्य मिला. उनकी स्मृति में वृक्षारोपण करने का तथा प्रार्थना सभा में उन्हें सादर स्मरण करने का अवसर मिला. वल्लभ भाई पटेल के नेतृत्व में सत्याग्रह करने वाले बारडोली के किसानों के सामने ब्रिटिश हुकूमत को झुकना पड़ा और तब उन्हें सरदार की उपाधि दी गई.